સ્પેશિયલી આપણી મેઈન જે ચટણી છે ને કઢીવાળી, હા, એ આખા નડિયાદમાં હમણાં જેવી કોઈ નથી. અને ચટણી ફાઇન હોય છે, ચટણી એકદમ ફાઇન હોય છે, ચટણી હમણાં જેવી કોઈ નહીં બને. આ દહીંની કઢી છે, આપણે દહીં તો મોટાભાગે અંદર મોટી જગ્યાએ જોયું હશે, પણ આ તો ઉપરથી જ દહીં નાખવામાં આવે છે, એ ટાઈપની આખી બનાવવામાં આવી છે. પહેલાં અમારી કેવું બહાર હતી, બહારથી અંદર આવ્યા, અંદર આવ્યા પછી 20-35 વર્ષ થાય, બહાર 25-30 વર્ષ થયા. હા હવે કદાચ જે બહારથી આવતું હોય નડિયાદ, તો એમને આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવવું જ જોઈએ, આવવું જોઈએ. કમલેશના ભજીયા એટલે ફેમસ. તમે રવિવારે તો આવો તો તમારે લાઈનમાં ઊભું રહેવું પડે. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? નડિયાદના એપિસોડની અંદર આપ સૌને બધાને સ્વાગત છે. તો અત્યારે અમે કઈ જગ્યાએ આવ્યા છે, ખાલી આમ તમને પહેલાં બતાવી દઉં. પેલા બિહારી ઘંટવાળા સમોસા અને માણેક ચોક કહેવાય છે નડિયાદનું, અને એમાંથી સવારના પહોરની અંદર તમે આવો એટલે સરસ મજાની એક સુગંધ તમને સૌથી વધારે ખેંચી લાવે છે, એ છે અહીંયાની ભજીયા. કમલેશના ભજીયા તરીકે વધારે ઓળખાય છે. અલગ અલગ પ્રકારના ભજીયા બનાવે છે, પણ એમની સૌથી વધારે જો લોકો ખાવાનું વધારે પસંદ કરતા હોય છે એ છે એમની કઢી. લોકો ખાસ કઢીને ભજીયા ખાવા માટે આવતા હોય છે. આપણે અમારા સાથે પ્રેમલભાઈ છે, જે નડિયાદના લોકલ છે, અને એમની પણ ચેનલ છે ફૂડી ગુરુ કરીને. તો એમની ચેનલ પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અને સાથે સાથે પ્રેમલભાઈ મને એ પણ જણાવી દો, આ જગ્યા એક્ઝેક્ટ આવી ક્યાં છે? આપણે સંતરામ મંદિર સર્કલ કહેવાય ને, એની એક્ઝેક્ટ પાછળ ખૌદરા ગલી, આમ ખાઉ ગલી કહેવામાં આવે છે નડિયાદની, અને બધા ઓળખે છે. બરાબર. અને બીજું એક સોને પે સુહાગા જેવું આજે થયું છે રોનીભાઈ, તમે આવ્યા ને સવારે ઝાપટું પડી ગયું છે વરસાદ. તારીખ થઈ છે અમારો 28 તારીખ છે, 28 તારીખે અમે શૂટિંગ કરીએ છીએ, એના રાતના સમયે વરસાદ પડ્યો છે, એટલે વરસાદ પડે એટલે તમને ભજીયાની સૌથી વધારે યાદ આવે. અહીંયાના ભજીયા વિશે તમારું શું કહેવાનું થાય છે? સ્પેશિયલી આપણી મેઈન જે ચટણી છે ને કઢીવાળી, હા, એ આખા નડિયાદમાં હમણાં જેવી કોઈ નથી. હમણાં જેવી કોઈ કઢી કોઈ નથી. કઢી તમે એમની ટેસ્ટ કરશો ને તમે તો કોઈ જ નહીં. એમને એમ અમુક જણ આની પાસે જે ગાંઠિયાની ચટણી ખાઈએ એ આપે, હા, પણ એ મજા ના આવે જે મેથીના કોટા જોડે. તો જે આ જે કઢીવાળી ચટણી છે ને એ જ બહુ બેસ્ટ છે, અને એ જે ટેસ્ટ જ છે આમનો, એ મને તો મેં આટલી જગ્યાએ ખાધા હશે, આના જે કોઈ નથી. એમ કહી શકીએ કે ભજીયા તો બહાનું છે પણ કઢી પીવા ખાસ આવે. યસ યસ યસ. ઓકે, તમે શું કહો છો? તમારું નામ પરિચય આપી દો અને કેટલા વર્ષ જૂનું છે એ જગ્યા કહી દો. મારું નામ રાજેન્દ્ર રાજપૂત છે. અચ્છા. કોમ્પ્લેક્સ ભજીયા સેન્ટર. મારા પપ્પા ની લગભગ આમ 70-80 વર્ષ ના થયા. મારા ચોથી પેઢી આવી. ચોથી પેઢી છે આપણે? ચોથી પેઢી. પહેલાં અમારી કેવું બહાર હતી, બહારથી અંદર આવ્યા, અંદર આવ્યા પછી 20-35 વર્ષ થાય, બહાર 25-30 વર્ષ થયા, એટલે 60-70 વર્ષ જૂની ખરી મારી. 60-70 વર્ષ જૂની છે. તો જે પહેલાં તમે જ્યારે બનાવતા તો પહેલાં શું શું બનાવતા? મતલબ કે પહેલાં ભાજીના હતા ને, પહેલાં અમે ડુંગળીના બનાવતા હતા, બટાકાની મોટી પૂરી જેવા બનાવતા હતા, એમ ડુંગળીના એ બધા હતા. આપણે ધીમે ધીમે પરિવર્તન થયું એટલે ભાજી આવી, દાળવડા આવ્યા, ઢેબરી આવી. બટાકા વડા છે, લસણિયા છે, બધું જ. લસણિયા? લસણિયા એટલે ડાબડા કે એની વચ્ચે લાલ ચટણી મૂકીને પેલી કરીએ છીએ. એટલે કઈક નવા નવા ટાઈપના ભજીયા આપણને નડિયાદમાં મળે. બરાબર. ઓકે, તો અહીંયા જેમણે શરૂઆત કરી એમનું નામ શું હતું? એમ કે એમનું નામ ગણપતસિંહ દીપસિંગ રાજ. અચ્છા. એને દરબાર તરીકે ઓળખાય એમ. હા, દરબારના ભજીયા લેતા. દરબારના ભજીયા લેતા હોય. બરાબર. અમે તો નાનપણથી ખાઈએ છે. નાનપણથી? અચ્છા. પહેલા 50 પૈસા 1 રૂપિયો 100 ગ્રામના હતા. હા. ટિકિટે લારી એમની બહાર હતી સંતરામ મંદિરના ચોકમાં. બરાબર. એમના ફાધર હતા દરબાર કાકા. અત્યારે એમના છોકરા છે ને, આ એમનો છોકરો છે. અત્યારે 30 રૂપિયા ડીશના છે, પણ એ જમાનામાં 50 પૈસા અને 1 રૂપિયો હતો. ચારના અમે ખાઈએ છીએ. આમના ભજીયામાં સૌથી વધારે તમને શું ભાવે? મને વધારે ભાવે મેથીના અને બટાકાની ચિપ્સ.
અચ્છા આ દેવ અને ચટણી ફાઈન હોય છે ચટણી એકદમ ફાઈન હોય ચટણી એમના જેવી કોઈ નહીં બને હવે કદાચ જે બહારથી આવતું હોય નડિયા તો એમને આવવું જોઈએ કે ના આવવું જોઈએ આવવું જ જોઈએ આવવું જોઈએ કમલેશના ભજીયા એટલે ફેમસ તમે રવિવારે તો આવો તો તમારે લાઈનમાં ઊભું રહેવું પડે કાલે આવતીકાલે આવશો ને સાંજે શનિવારે તો અહીંયા કરતા પાર્સલ જ એટલા આવે છે કે જમવા બેઠા હોય ને જે નાસ્તો કરવા એ લોકોને તો રાહ જોવી પડે 500 kg 250 parcel બહુ હોય રવિવારે તો બધા નડિયાદની પબ્લિક એ એન્જોય કરે થેન્ક યુ બીજી ખાસ વસ્તુ મેં બધા લોકો સાથે વાતચીત કરતા જોયું કે ભજીયા તો લોકો ખાવા આવે છે પણ કે તમારી કઢી તમારી બહુ ફાઈન હોય છે એ મોનોપોલી શું છે મોનોપોલીમાં અમારે કેવું ચટણી જેવી ચટણી મોનોપોલી લોકો બનાવે અમે બનાવીએ એમ અમે વર્ષોથી એક જ ટેસ્ટ છે અમારો એમ ચટણીમાં ઓકે જે આપણા અમદાવાદ સ્ટાઈલમાં જે કઢી મીઠી મળતી હોય એ ટાઈપની છે એ લોકો કેવું કરે ભાઈ કઢીમાં મોરસ વધારે નાખી દે આ તે એને બદલે અમુક લોકો ગળી બનાવી દે અમે માપની જ બનાવીએ બહુ ગળી ના હોય ને બહુ તીખ એ ના હોય સાદું સિમ્પલ જ બરાબર છે તો અત્યારે શું ભાવ છે આપણે અમારા અત્યારે 25 રૂપિયા 100 ગ્રામ બસ 250 રૂપિયા કિલો ઓકે અમે મેરમાં 120 ગ્રામ 30 રૂપિયા હાલ દઈએ 30 રૂપિયા 20 ઘંટ નાખીએ એમ બરાબર છે ઓકે અને જગ્યા લોકેશન શું કહેવાય છે આપણે આ લોકેશન સંતરામ મંદિર કહેવાય સંતરામ મંદિર ની સામે માણેક ચોક કે છે ખાઉ ગલી કે આપણે એને ખાઉ ગલી બી કે માણેક ચોક બી કે એવું બરાબર કેટલા વાગે શરૂઆત થઈ જાય અમારે સવારમાં 7 વાગે ચાલુ થઈ જાય આજે 6 વાગ્યા સુધી બરાબર પછી અહીંથી થોડીક આગળ જાવ એટલે સમોસા વાળા ને જે એ બધા રાતે 11 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી છે અચ્છા વાહ તો ચલો અમારા માટે સ્પેશિયલ એક ડીશ બનાવી દેવડાવો ગરમ ગરમ નીકળે એટલે તમારી સ્પેશિયલ ડીશ બનાવી દઈએ તો આપણી પાસે જે મસ્ત મજાની કહેવા જઈએ તો ભજીયાની ડીશ અને સાથે એમની કઢી આપણી પાસે આવી ગઈ છે આ દહીંની કઢી છે આપણે દહીં તો મોટાભાગે અંદર મોટી જગ્યાએ જોયું હશે પણ આ તો ઉપરથી જ દહીં નાખવામાં આવે છે એ ટાઈપની આખી બનાવવામાં આવી છે તો ચલો આપણે જોઈએ પ્રેમલભાઈ મારે દેખાવામાં જ અલગ લાગી રહ્યું છે કેમ કે જો દહીં આ રીતે કઢીમાં ઉપરથી ક્યારેય નહીં જોવા મળતું બરાબર છે એ સૌથી યુનિક કઢીવાળી આપણે ચટણી કહી શકીએ આપણે દહીંવાળી કઢી કહી શકીએ આપણે અને એવું કહી શકાય કે આ જે દહીં દેખાય છે ને એના કારણે આપણે જ્યારે ભજીયું અંદર બોરીને ખાઈએ ને તો એનો ટેસ્ટ કંઈક અલગ આવે એને અલગ જ આવે એકદમ સાચી વાત છે આખું અલગ જ લાગશે તમને વસ્તુ તો આપણી પાસે છે ને મિક્સ ભજીયા મંગાવ્યા છે દાળવાળા આવી ગયા બટાકાવાળું આવી ગયું આપણે મેથીના ભજીયા આપણે ગોટા કહેતા હોય એ છે બટેકાની કાતરીવાળા ભજીયા છે અને સાથે સાથે આપણું અહીંયા અને શું કહેવાય ને ડેબરી કહેવાય ડેબરી હા અને પેલા તરી પછી એમ દબાવ્યા અને પછી ફરી ધરે ડબલ ફ્રાય થાય આ વસ્તુને અને ચરોતરની એમ શાન કહી શકાય આ ચરોતરની શાન કહી શકાય તો ઢેબરી આવી ગઈ એટલે આપણે કહી શકીએ ટીકડી ભજીયા આપણી પાસે આવી ગયા છે ડુંગળીના જે કહેતા હોય છે એ તો ચલો આપણે હું એમની ઢેબરીથી શરૂઆત કરી લઉં દહીંવાળી કઢી જો દહીં આવી ગયું જોડે કેવું લાગે છે તમને કઢી આપણે નોર્મલી મોટાભાગે દરેક જગ્યાએ સ્વીટ ખાધી છે તો સ્વીટની અંદર પણ કેવું છે આમની એકદમ મીડિયમ છે પેલી એકદમ ગળી કરી લીધી એવી રીતે નથી મીડિયમ છે પ્લસ આમને જે ઉપર દહીં નાખ્યું છે ધાણા નાખ્યા છે એનું ફ્લેવર જે છે એ કઢીનું એકદમ ચેન્જ થઈ જાય છે ખાવાની પણ એટલી અલગ મજા આવે છે સ્પાઇસીનેસમાં ને કેવી રીતે કહેવા છીએ તો એકદમ મીડિયમ છે તમને જે રીતે તમને જોતું હોય એ પ્રમાણે પછી મળી જાય સવારનો ટાઈમ છે એટલે સ્પાઇસ ઓછું એકદમ સોફ્ટ ભજીયા છે જો એમાં આપણે કઢી ખાસ એની અંદર તો આપણે ડુંગળી જુએ જો આવા ગરમા ગરમ ભજીયા નડિયાદની અંદર અને એ પાછું રાત્રે અમારે તો અહીંયા વરસાદ પડેલો શિયાળામાં વરસાદ પડેલો હજુ કોમેન્ટમાં તો તમારે બટાકાની પૂરી આવશે જો એવું કહેશે કે બટાકાની પૂરી ટ્રાય કરો તમે પહેલાં બટાકાની પૂરી ટ્રાય કરો તો કોમેન્ટમાં કહેશે કે બટાકાની પૂરી ટ્રાય કેમ નથી કરી તમે બહુ ફેમસ છે એમની ઓહો ગોટાની અંદર છે ને મેથીના ગોટા બનાવેલા છે એટલે એની જે મેથીનો જે ફ્લેવર જે છે આપણે કહીએ કડવાશ જે કહીએ આપણે એટલે તમને ખાવાની પણ અલગ અલગ જે ભજીયા અંદર જે જુઓ ને એ મસ્ત મજા આવશે સાથે છે ને ભજીયા એટલા એકદમ સોફ્ટ છે જેમ કે જાળીવાળા ભજીયા તૈયાર થયા છે એટલે એકદમ સોફ્ટ થયા છે એટલે ખાવાની પણ ફૂલ મજા આવે છે હવે અમને જે કીધું છે આ બટેકાની પૂરી મારા ખ્યાલથી સુરતમાં બી કહેવાય ને શું હા સુરતમાં બી કદાચ બટેકાની પૂરી જ કહે પણ એ બટેકાની ભજીયાને લોકો આપણે કહેતા હોઈએ છે એ વસ્તુ છે હવે હું તમને એનો ટેસ્ટ પહેલાં નહીં કહું તમે ટ્રાય કરો ને પછી મને કહો કેવું લાગ્યું એમ
કઈક અલગ લાગશે. બટેકાની ભજીયામાં તો શું નવાઈનતા હોય, તમે ટ્રાય કરો યાર. આ નડિયાદ છે, તમને કઈક અલગ અલગ ખવડાવશે રોજ. ખરેખર એવું લાગે છે, ભજીયું જયારે ખાવું છું તો જયારે ટ્રેનમાં જયારે નીકળતા હોય ને, જયારે ભજીયા વાળા એ નામ પડે ને, તો ટ્રેન ની અંદર જે ભજીયા મળે ને, એ એક જેવું ફિલિંગ અને એમાં ખાસ એવું મળે છે મને. અને ખરેખર બધી જૂની યાદો મને આમ તાજી થઈ રહી છે. જબરજસ્ત. જ્યારે પણ તમે આવો છો નડિયાદ, ખાવું ગલી કહેવાય છે. અહીંયા બે ચાર એવી સારી સારી આઈટમો છે, જેમ કે ઘંટાવાળા સમોસા છે કહેવાય છે, પછી અમને કમલેશભાઈના ભજીયા છે, એમની જે કઢી છે દહીંવાળી, એ ખાસ તમે અહીંયા ટ્રાય કરી શકો છો. એના એક્ઝેક્ટ સામેના ભાગે તમને સાઉથ ઇન્ડિયન ખાવું છે, એનો પણ આપણે વિડીયો આવવાના છે ટૂંક સમયમાં. તો વિશ્વના ઢોસા સેન્ટર છે, તો ત્યાં પણ તમે ખાઈ શકો છો. તો ચલો, આજનો વિડીયો હું અહીંયા સુધી આપણે સીમિત રાખીએ છીએ. કાલે નવા વિડીયો સાથે ફરી તમને મળીશું, નડિયાદના એપિસોડ સાથે. અને ચરોતર, આપણે આમ ચરોતર જ કહેવાય ને, ચરોતર ચરોતર ચરોતરમાં છો અને તમે અમની ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે અમની ચેનલ છે ફૂડી ગુરુ કરીને, જે ચરોતરમાં સૌથી સારા સારા વિડીયોઝ બનાવે છે. પ્રેમલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આભાર તમારો છે કે તમે અમારા ચરોતરની અંદર આવ્યા. એ તો અમારું અમારું આપણે કામ છે, દરેક ફૂડી બધું બતાવતા હોય છે, તો બતાવતા હોય છે અને દરેક આવતા જતા આપણને મળતા આવી જાય છે. તો ચલો, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીએ. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ અને રાધે રાધે.